ભારતના એન્જિનિયરોની અનોખી કમાલ. નોકરી છોડી શરૂ કરી ચાની દુકાન. ચાય પે ચર્ચા. પ્રધાનમંત્રી મોદીનું આ સૂત્ર આજે સુરતના બે એન્જિનિયર દિમાગે સાર્થક કરી બતાવ્યું છે. પ્રદીપ અને ગણેશ નામના આ બંને એન્જિનિયરોએ ચાને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે અને ચાની દુકાન શરૂ કરી છે, તે પણ લાખો રૂપિયાની નોકરી છોડી. નવાઈ લાગી? બંનેને મૂર્ખા કહેવાનું મન પણ થયું હશે, પરંતુ એવું લાગી રહ્યું છે તેમના દિમાગનો ખેલ હજી તમે સમજી નથી શક્યા. આ બંને મહાશયો ચાના ધંધાને પણ કંઈક હટકે બનાવવા નીકળ્યા છે, ચાને એક નવી ઓળખ આપવા નીકળ્યા છે. એન્જિનિયર્સ થઈ ગયો એને લગભગ 15 વર્ષ થઈ ગયા, અને એન્જિનિયર્સમાં શરૂઆતમાં જોબ કરી, જોબ કરતાં કરતાં ઘણો ટ્રાવેલિંગ પણ કરી, પણ ટ્રાવેલિંગ દરમિયાન જોયું કે ચા પીવાનો શોખ ખરો, પણ ક્યાંય સ્ટાન્ડર્ડાઇઝ કોઈ વસ્તુ નથી, ક્યાંય તમને ચોખ્ખાઈ ના મળે, અને જોયું કે આ ફિલ્ડમાં પણ આપણે સ્ટાન્ડર્ડાઇઝ લાવી શકીએ છીએ અને આમાં પણ ઘણો મોટો સ્કોપ છે. એટલે આઈડિયા ત્યાંથી જ આવ્યો કે આપણે ચોખ્ખાઈ અને સ્વચ્છતા અને સારી ચા આપીએ લોકોને. એટલે એ હિસાબથી આપણે આ દુકાન ચાલુ કરવાનો. તમને એવો પણ સવાલ થતો હશે કે લાખો રૂપિયાની નોકરી છોડીને ચાના ધંધામાં શું તીર મારી લેવાના છે, તો તમે ભૂલી ગયા કે આ ગુજરાત છે, જ્યાં ઉઠતા બેસતા અને ઊંઘતા પહેલા પણ લોકો ચા પીવાના શોખીન હોય છે. ને એટલું જ નહીં, લોકો રાત્રે પણ ચાની ચુસ્કી લેવા માટે પહોંચી જાય છે, તેવામાં ચા ક્વોલિટીમાં અને ફ્લેવર વાળી મળી જાય તો જલસો પડી જાય ને. આ એન્જિનિયર દિમાગમાં પણ કંઈક આવો જ ખેલ છે. મેઇન બાત તો એ હૈ કે એ ચાય કે બિઝનેસ મેં કોઈ સ્ટાન્ડર્ડ હી નહીં હૈ, વહી ટૂટી ફૂટી લારીઓ પે ચાય બનાતે હૈ લોગ, વો ગંદા પાણી એક હી પાણી મેં હજાર બાર કપ ધોતે હૈ. હમારે ઇધર તો હાઇજેનિક કપ ભી હૈ, વો હાઇજેનિક હૈ, યાની કે દો ટુ સ્ટેપ વોશિંગ હૈ કપ કા, ઓર જો ચાય જો યુઝ કરતે હૈ વો પ્રીમિયમ ક્વોલિટી કી હૈ, છ ટાઈપ કા બ્લેન્ડ બના કે લિયા હૈ હમને ખુદ, ઓર જો ખાંડ યુઝ કરતે હૈ વો સલ્ફર ફ્રી હૈ, વિચ ઇઝ નોટ અફેક્ટેડ ઓન બોડી, એન્ડ જો વોટર યુઝ કરતે વો ભી ફિલ્ટર વોટર હૈ, એન્ડ ઇસલિયે હમારી ચાય જો હૈ પૂરા હાઇજેનિક હૈ. હવે ચાની ક્વોલિટી અંગે પણ વાત કરી લઈએ તો જે ચા બનાવવામાં આવે છે તેને 6 વખત બ્લેન્ડ કરવામાં આવે છે, સાથે જ ચામાં સલ્ફર મુક્ત ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને લોકોના ટેસ્ટની સાથે સાથે તેમના આરોગ્યને પણ નુકસાન ન થાય. અહીં 9 જેટલા ફ્લેવરમાં લોકોને ચા મળે છે, એટલે કે જેનો જેવો ટેસ્ટ અને પસંદ. જો કે આ એન્જિનિયર દિમાગનો રંગ પણ દેખાવા માંડ્યો છે, લોકો પણ સુરતના ખૂણે ખૂણેથી અહીં ચાય મેકર્સમાં ચાની ચુસ્કી માણવા પહોંચી રહ્યા છે. એક નવું જ ઇનોવેશન માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એ જ પ્રકારનું એક ઇનોવેશન સુરતની અંદર નજરમાં આવ્યું છે. સુરતના બે એન્જિનિયર્સ દ્વારા એક ચાની દુકાન ખોલવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે ચાની દુકાન ખોલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકોને હાઇજેનિક અને સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ મળે. અત્યાર સુધી ચાની કીટલીઓ જે હોય એ ગંદી હોય છે, તૂટેલી ફૂટેલી હાલતમાં હોય છે, અને ત્યાં કોઈ પણ પ્રકારનું સ્ટાન્ડર્ડ જે છે એ મેન્ટેન કરવામાં નથી આવતું. તેને લઈને ખાસ કરીને સુરતના આ બે એન્જિનિયરોને વિચાર આવ્યો અને તેમના દ્વારા એક નવું જ સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું. આમ જોવા જઈએ તો જે ભારતના પ્રધાનમંત્રી છે એ પણ ચા વેચતા હતા, અને ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા છે, ત્યારે આ બંને એન્જિનિયરો દ્વારા આ પ્રકારનું એક ઇનોવેશન કરવામાં આવ્યું છે. તેમના દ્વારા જે છે અલગ અલગ પ્રકારની ચા બનાવવામાં આવે છે, પરંતુ આ બંને એન્જિનિયરો દ્વારા જે ચા બનાવવામાં આવે છે ચોક્કસપણે સ્ટાન્ડર્ડ પણ છે અને સાથે સાથે હાઇજેનિક પણ છે, અને સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ દુકાનની અંદર. તેથી સુરતની સ્વાદપ્રિય જનતા અહીંયા ચાની ચુસ્કી માણવા માટે આવતી જ હોય છે. કેમેરા પર્સન રાજેશ લીંબાછિયા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત.